गुड मॉर्निंग। धोरण 11 जीव विज्ञान बायोलॉजी में तमारु स्वागत छे। आपणे आजे मालपीध्यन कण नी आकृति अने एनी थियरी समझवानी छे। बराबर छे? मारी साथे साथे दोरजो। मालपीध्यन कण अपने आकृति दोरी रहिया छे। बराबर छे? આ રીતના આ જે ડાયાગ્રામ છે એ આ રીતના હોય છે। બરાબર? કઈ રીતના હોય છે? આ રીતના। બરાબર? એટલે એક આમથી આમ આટો મારી નામ નીકળી જાય છે। બરાબર? અહીંથી આમ આવ્યું આમ આટો મારી અને આમ પાછળથી નીકળી જાય। બરાબર? આ રીતના આકૃતિ હોય છે। સમજાયું? જોઈએ આપણે શું છે આ જે ઉપર આપેલું છે એને કહેવામાં આવે છે અંતરવાહી ધમનિકા। બરાબર છે? આ શું છે? બહિર્વાહી ધમનિકા। આ શું છે? બાઉમેનની કોથળી, જે પ્યાલા જેવી રચના છે। આ શું છે? નિકટવર્તી ઘૂંચણામય પ્રદેશ। બરાબર? એની અંદર આવેલું છે એ શું છે? રુધિર કેશિકા ગુચ્છ। બરાબર છે? આ રીતના એક ઉત્સર્ગ એકમની આકૃતિ આપેલી છે। હવે એની જોઈએ થિયરી આપણે ભણીએ। માલપીધ્યન કણ અથવા એનું બીજું નામ શું છે? માલપીધ્યન કાય અથવા મૂત્રપિંડ કણ। બરાબર? આગળ આપણે ડાયાગ્રામ જોઈએ। આ ઉત્સર્ગ એકમની આપણે ચર્ચા કરીએ। ઉત્સર્ગ એકમની હું ચર્ચા કરું તો ઉત્સર્ગ એકમના માલપીધ્યન કાય પછી બાઉમેનની કોથળી। બરાબર? પછી પીસીટી ડીસીટી આ બધી રચના મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં આવેલી છે। ક્યાં આવેલી છે આ બધી જ રચના? મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં। સમજાણું? હવે હું તમને એક સિમ્પલ રચના બતાવું છું, જરા જોજો।
એમને સમજ માટે છે આ મૂત્રપિંડ છે બરોબર આના બે ભાગ કરી નાખું છું બાહ્યક મજ્જક તો કાલે મેં તમને ઉત્સર્ગ એકમ દર્શાવ્યું હતું એ આ રીતના આમ ખૂંચેલું હોય એટલે આ બાઉમેનની કોથળી થઈ ગઈ આ પીસીટી આ ડીસીટી એટલે આ ક્યાં આવ્યું બાહ્યક પ્રદેશમાં જ્યારે હેન્ડલેનો પાસ ક્યાં આવે મજ્જક પ્રદેશમાં સમજાણું હે એટલે આ હેર પિનની જે અંદરની બાજુએ ખૂંચેલો હોય છે જ્યારે હેન્ડલેનો પાસ વાસા રેક્ટા પ્રદેશ મૂત્રપિંડના મજ્જક પ્રદેશમાં આવેલા હોય છે બાહ્યકમાં કોણ આવ્યું હોય અને મજ્જકમાં કોણ આવ્યું હોય એ આપણને પહેલાં તો એક તો ખબર પડવી જોઈએ કારણ કે આ નીટ અને ગુજકેટને લગતો પોઈન્ટ છે બરાબર છે તો તમને પહેલાં એ ખબર પડવી જોઈએ મૂત્રપિંડનો બાહ્યક પ્રદેશ કોને કહેવાય અને મજ્જક પ્રદેશ કોને કહેવાય તો મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં કોણ આવેલું હોય તો કે એક તો માલપિધ્યંકાય બાઉમેનની કોથળી ડીસીટી અને પીસીટી એ ક્યાં આવેલું છે બાહ્યક પ્રદેશમાં પછી હેન્ડલેનો પાસ પછી વાસારેક્ટા એ બધી ક્યાં આવેલું છે મૂત્રપિંડના મજ્જક પ્રદેશમાં બરાબર છે મોટાભાગના ઉત્સર્ગ એકમનો હેન્ડલેનો પાસ ખૂબ જ ટૂંકો અને મજ્જક પ્રદેશમાં લંબાયેલો હોય છે બરાબર છે મોટા ભાગના ઉત્સર્ગ એકમમાં હેન્ડલેનો પાસ ખૂબ જ ટૂંકો અને મજ્જક પ્રદેશમાં લંબાયેલ હોય છે અથવા ખૂંચેલો હોય છે એમ પણ તમે કહી શકો બરાબર છે એનાથી આપણે આગળ આવીએ કેટલાક ઉત્સર્ગ પ્રદેશમાં હેન્ડલેનો પાસ ખૂબ લાંબો હોય છે બરાબર છે આ ઉત્સર્ગ એકમો જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમો કહેવાય છે બરાબર છે અમુકમાં હેન્ડલેનો પાસ અમુકમાં હેન્ડલેનો પાસ ખૂબ લાંબો અને મજ્જક પ્રદેશમાં લંબાયેલ હોય છે અમુકમાં હેન્ડલેનો પાસ કેવો હોય છે ખૂબ ટૂંકો હોય છે અમુકમાં હેન્ડલેનો પાસ કેવો હોય છે લાંબો હોય છે અને મજ્જક પ્રદેશમાં લંબાયેલો હોય છે આવા હેન્ડલેના પાસને અથવા આ ઉત્સર્ગ એકમોને આવા ઉત્સર્ગ એકમોને જક્ષ્ટા ઉત્સર્ગ એકમો કહે છે
હવે અમુકમાં આપણે એમ કીધું કે ભાઈ હેન્ડલેનો પાસ છે એ ટૂંકો હોય છે અને મજ્જક પ્રદેશમાં લંબાયેલો હોય છે, બરાબર. પણ હવે અમુક મૂત્રપિંડ એવા છે કે જેમાં ઉત્સર્ગ એકમ, બરાબર, જેના ઉત્સર્ગ એકમો કેવા હોય છે, તો કે એમાં હેન્ડલેનો પાસ ખૂબ લાંબો હોય છે અને મજ્જક પ્રદેશમાં લંબાયેલો હોય છે. આવા ઉત્સર્ગ એકમોને જક્સ્ટા ઉત્સર્ગ એકમો કહે છે, બરાબર છે. એનાથી આગળની વાત કરીએ તો વાસારેક્ટા પ્રદેશ ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર હોય અથવા અલ્પ વિકસિત પણ હોઈ શકે છે, બરાબર છે. રુધિર કેશિકામાંથી નીકળતી ઝા નીકળતી બહિર્વાહી ધમનિકા આગળ જતા રુધિર કેશિકાનું ઝાડું બનાવે છે, જેને શું કહેવામાં આવે છે, પરિનલિકા કેશિકા કહે છે. શું કહેવાય છે ને, પરિનલિકા કેશિકા. કોણ બનાવે છે? અંતરવાહી ધમનિકા આગળ વધી, બરાબર છે, રુધિર કેશિકાનું ઝાડું બનાવે છે, જેને કહેવામાં આવે છે પરિનલિકા કેશિકા, બરાબર. એટલે આજનું હોમવર્ક માલપિધ્યન કાય અથવા મૂત્રપિંડ કણ આકૃતિ દોરી સમજાવો, બરાબર છે. આટલું હોમવર્ક કરવાનું રહેશે.